મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોઝિટિવ કેસની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે। લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત અંગે રિયાલિટી ચેક કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। મહેસાણા જિલ્લામાં ગત 7 દિવસમાં કુલ 40 થી વધુ દર્દીઓના મોત થયા છે તે સામે તંત્રના ચોપડે એક પણ મોત નોંધાયો નથી। जीववा जगत पर कड़ियुगनो अहसास जाने के कोरोना वायरस नो कहर आज मानव जीवन माटे मोटो खतरो साबित थयो छे। तरह लाइव गुजरात न्यूज द्वारा खास करीने कोरोना नी आ बीजी लहर मां केटला लोको मौत ने भेट्या छे ते जाणवानो प्रयास करता बुधवार ना रोज महेसाणा जिल्लामांथी चौंकावनारी विगतो सामे आवी छे। महेसाणा जिल्लामां छेल्ला 7 दिवसमां महेसाणा शमशानमां 17 थी वधु अने विसनगर शमशानमां 25 थी वधु कोरोनाग्रस्त मृतदेहोना अंतिम संस्कार करवामां आव्या छे। આજે પરિસ્થિતિ એ રીતે વણસી રહી છે કે એક તરફ તંત્ર કોરોનાગ્રસ્ત લોકોના આંકડા મામલે શૂન્ય છે ત્યાં બીજી તરફ લાઈવ ગુજરાત ન્યૂઝની તપાસમાં જિલ્લામાં માત્ર છેલ્લા 7 દિવસમાં જ 40થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયાની હકીકતો સામે આવી છે। વિસનગર શમશાન ગૃહની મુલાકાતમાં ગત તારીખ 11 એપ્રિલના રોજ કુલ 12 પૈકી 9 મૃતદેહ કોરોનાગ્રસ્ત આવ્યા હતા જેમને એમ્બ્યુલન્સમાંથી સીધા જ ગેસ ભઠ્ઠીમાં લઈ જઈને અંતિમ સંસ્કાર કરાયો છે। એક મૃતદેહના અંતિમ સંસ્કાર પાછળ 1.5 કલાકનો સમય જાય છે ત્યારે મોડી રાત સુધી શમશાન ગૃહના ઓપરેટર દ્વારા અંતિમ સંસ્કારની કામગીરી કરવામાં આવી રહી છે। એક સાથે સતત ગળા મૃતદેહ એક જ દિવસમાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવતા હોવાથી સોમવારના રોજ શમશાનની ભઠ્ઠીમાં સતત આગને કારણે એંગલ્સ પણ બેન થઈ ગઈ છે। શમશાન ગૃહના સંચાલકના અનુભવ પ્રમાણે સરકાર અનેક ક્ષેત્રે યોજનાઓ કે આયોજન કરી મદદરૂપ થઈ રહી છે ત્યારે આ મહામારી સમયે શમશાન ગૃહોમાં ફરજ બજાવતા સ્ટાફ પોતાના જીવન જોખમે સેવા આપી રહ્યા છે અને શમશાન ગૃહમાં પણ ગેસ બિલ અને લાકડા ખર્ચ સહિતનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે સરકાર શમશાન ગૃહ માટે પણ ગેસ બિલ માફી કે લાકડા ખર્ચ સહિતની વ્યવસ્થામાં મદદરૂપ થાય તો તે હિતાવહ બની શકે। છેલ્લા અઠવાડિયાથી કોરોના અને કુદરતીના બહુ વધારે પડતા કેસો આવે છે કે હું તમને કહું 8 તારીખે 3 કોરોના 2 કુદરતી હતા 9 તારીખે 4 કોરોના 2 કુદરતી 10 તારીખે 4 કોરોના કુદરતી નહીં 11 તારીખે 7 કોરોના 5 કુદરતી 12 તારીખે 5 કોરોના 6 કુદરતી 13 તારીખે 3 કોરોના 8 કુદરતી 14 તારીખે બપોર સુધીમાં 2 કોરોના અને 3 સાદા મૃત્યુ થયેલા છે અહીંયા અને અહીંયા એની અંતિમક્રિયા કરેલી છે। અત્યારે છે ને અત્યારે અહીંયા જનરલ હોસ્પિટલ વડનગર અને એચકે હોસ્પિટલ આપણે વિસનગર આ બંને દવાખાનામાં મૃત્યુ દાખલ થયેલા હોય એ છેક અમદાવાદથી પણ આવે છે છેક સતલાસણા ઉમરી આ બાજુ વિજાપુર તાલુકો બહુ દૂર દૂરના આવે છે લોકો। 11 તારીખે કોરોનાના વધારે મૃત્યુ હતા અને સવારથી ચાલુ થયેલું એ આખો દિવસ સળંગ ચાલવાના લીધે અમારે ચેચીસ કરીને અંદર એ પણ બેન્ડ થઈ ગઈ રીતે આખી। અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા।